કાટ ખાઈ રહ્યો છે ગરીબ વિદ્યાર્થીઓનો હક. વરસાદ વચ્ચે કાટ ખાઈ રહી છે 800 સાયકલ. આણંદના આંકલાવમાં સાયકલ પડી રહેલી છે. શાળા પ્રવેશોત્સવની સાયકલ જે દૂર ખાતી પડી છે. 2024ના શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયો પણ સાયકલ વિતરણ નથી થયું. સાયકલ ખુલ્લા મેદાનમાં ધૂળ ખાતી જોવા મળી. સામરખા ગામના વિદ્યાર્થીઓ સાયકલ વિતરણથી વંચિત છે. કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા સાયકલ વિતરણ કરાય છે. કોના પાપે વિદ્યાર્થીનીઓને આ સાયકલ નથી આપવામાં આવી? કોના પાપે ધૂળ ખાઈ રહી છે ઢગલા બંધ સાયકલ? કોના કારણે ગરીબ કન્યાઓનો હક ભંગાર બન્યો છે? વધુ જાણકારી લઈએ સંવાદદાતા યશદીપ ગઢવી પાસેથી. યશદીપ, સામરખા ગામના દ્રશ્યો જોયા, અહીં ઢગલા બંધ સાયકલો શોભાના ગાંઠિયાની જેમ પડી છે. શું આ રીતે વિદ્યાર્થીનીઓ ભણશે? ચોક્કસથી, જે પ્રમાણે સરકાર દ્વારા વર્ષ 2023માં કન્યા કેળવણી માટે અને જે સાયકલો વેચવામાં આવતી હોય છે પ્રવેશોત્સવ દરમિયાન, તે સાયકલોનો લોટ જે છે તે આણંદ જિલ્લામાં આવી ગયો છે. પરંતુ પ્રવેશોત્સવ પતી ગયા છે. નેતાઓના જે કહી શકીએ કે જે પ્રમાણે તેમને જે વાહવાઈ લૂંટવા માટે અને શાળાઓમાં જઈને જે તાયફા કરવા માટેની જે પ્રક્રિયાઓ હતી તે તમામ પ્રવેશ ઉત્સવના નામે પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી જે યુવતીઓ, જે મહિલાઓ, જે બાળાઓ છે તેમને જે આપવાની સાયકલો હતી તે સાયકલો આપવાનો હજુ પણ તંત્રને હજુ કહી શકે કે સમય નથી મળ્યો. જે પ્રમાણે વર્ષ 2023ની આ સાયકલો છે તે હવે સમય વીતી ગયો છે. વર્ષ 2024નું પણ જે પ્રવેશોત્સવની કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં પણ આ સાયકલોનું વિતરણ કેમ કરવામાં નથી આવ્યું તે એક મોટો સવાલ ઉભો થાય છે. કારણ કે જો સાયકલો જિલ્લામાં આવી છે એનો મતલબ કે જે સાયકલોની માંગ હતી તે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા કરવામાં આવી હશે, ત્યારે વિભાગીય દ્વારા આ સાયકલો ફાળવવામાં આવી હશે. પરંતુ આ સાયકલોનું વિતરણ હજુ સુધી નથી કર્યું. મહત્વની બાબત એટલા માટે બને છે કારણ કે આ જ પ્રકારેની અગાઉ પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યારે મોટી મોટી જે સાયકલોનો જે જથ્થો હતો તે જથ્થો ભંગારમાં પરિણમ્યો અને ત્યારબાદ છે તેની હરાજી કરી દેવામાં આવી હતી, ત્યારે તે જ ઘટનાનું પુનરાવર્તન અત્યારે થઈ રહ્યું છે. એટલે કહી શકાય કે શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી આમાં જે સામે આવી રહી છે. આણંદ જિલ્લામાં આ પ્રકારની સાયકલો અનેક જગ્યાઓ પર, 4-5 જેવી જગ્યાઓ પર પડેલી અત્યારે હાલ સામે આવી રહી છે. સામરખા ગામમાં મોટો એક જથ્થો પડ્યો છે. સાથે જ આંકલાવના જે વિસ્તાર છે આંકલાવમાં પણ 800 જેટલી સાયકલો અત્યારે ધૂળ ખાઈ રહી છે. એટલે જિલ્લામાં સાર્વત્રક આ પ્રમાણે સાયકલોનું વિતરણ ન થવા પાછળના કયા મુખ્ય કારણો છે તે એક મોટો સવાલ બનીને ઉભરી રહ્યો છે. જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો અહીં જ્યાં અલગ અલગ જગ્યા અને અહીં દરેક જગ્યા પર સાયકલો જાણે ભંગારના ગોડાઉનમાં રાખી હોય તેવું લાગી રહ્યું છે. વડોદરામાં પણ આ સ્થિતિ, મહુધા માં પણ આ જ સ્થિતિ જોવા મળી. તો બીજી તરફ કુમાર કન્યા શાળા જે છે ત્યાં પણ આ જ સ્થિતિ જોવા મળી છે. ખેડામાં પણ જે બાળકીઓને આપવાની સાયકલ છે તે પડી છે ક્યાંક ધૂળ ખાતી.